કે આ બધા એના અનુભવ, જેમ તમને મનમાં પ્રસન્નતા થઈ રહી હોય અને આમ બેઠા હો કેમ ભાઈ શું થઈ ગયો, અરે બહુ પ્રસન્નતા છે આજે. માણસની બુદ્ધિ ચકરાઈ જશે કે પ્રસન્નતા તે કંઈક આવી રીતે થતી હશે, પ્રસન્નતાનો અનુભવ આવો હોય. અરે પ્રસન્નતા હોય તો માણસ આમ બેસે, ખ્યાલમાં આવ્યું ને, માથું પકડીને બેસે. એટલે અનુભવ જ એવો અનુભવ છે કે તેનાથી મનની પ્રસન્નતાનો અનુભવ નથી થતો, પણ મનની કોઈક મૂંઝવણનો અનુભવ થાય છે. માણસ માથું ક્યારે પકડે? એક મનોવિજ્ઞાન એનું કારણ સમજાવે છે કે જે સમસ્યા સામે આવી હોય અને પોતાના ભેજામાં એનું સમાધાન સૂઝતું ન હોય, તો ભેજામાં પેલો થોડોક લોહી વધારે જાય અને ભેજાના તંતુઓ વધારે સક્રિય થાય, તેના માટે માથું આમ આમ કરે ને, એટલે પેલું લોહીનો સંચાર વધી જાય અને કંઈક જ્ઞાન તંતુઓ સક્રિય થાય અને કંઈક એનો ઉકેલ આવે, એના માટે માણસ માથું પકડી કે માથું ખંજવાળતો હોય છે, કોઈક વાત સમજમાં ના આવે, થોડોક લોહી સંચાર જ્ઞાન તંતુમાં વધે. ખોટી વાત નથી કહેતો, ખરેખર મનોવૈજ્ઞાનિક કારણ છે. એ પછી આવશ્યકતા એમ હોવાથી ધીમે ધીમે પછી આપણા વ્યવહારમાં વણાઈ ગયું છે. તેવી જ રીતે આમાં દાદાજીને કોઈ પણ વખતે સમસ્યા આવતી ને, એમાં દાઈને બધા વાલ બહુ કડક હતા, તો અમને એટલો અનુભવ બરાબર ખ્યાલ હતો કે આમ આમ કરતા હોય સમજ આવી જતું કે જવુંની પાસે આજે ખતરો છે. ટર ટર રફુચક્કર થઈ જવાનું, ભજી જવાનું નહીં, એ અનુભવ જ બતાવી દેતો કે આજે ખતરો છે કંઈક. તે એવા દરેક વ્યક્તિના કંઈક કંઈક અનુભવો અને દરેક મનોભાવોના કંઈક કંઈક અનુભવો હોય છે. કોઈ પણ સારો એક્ટર, એક વાત સમજો, એ એક્ટર સારો ત્યારે જ એક્ટર સારો થાય કે કોઈ પણ હૃદયમાં રહેલા મનોભાવોને કેટલી સક્ષમ રીતે એ પોતાના અનુભવથી પ્રકટ કરી શકે છે. એને જેને વધારેમાં વધારે એની માહિતી હોય કે આ હૃદયના અનુભવને, આ હૃદયના મનોભાવ, આ મનોભાવને આ અનુભવથી હું પ્રકટ કરી દઉં અને એ સક્ષમતા પ્રકટ કરી દે, તો એને આપણે સારો એક્ટર કહેતા હોઈએ છીએ. ખ્યાલમાં આવ્યું ને? અને ખરાબ એક્ટર એટલે શું? કે મનના ભાવ અથવા કથામાં જે ઘટના ચાલી રહી છે તેમાં કોઈક ભાવ એક જાતનો હોય અને એને પ્રકટ કરવાનું હોય કે આજે હું મારી નાખી, કેવી રીતે મારી નાખી, આમ કઈ મારી નાખવાનું હોય, આપણને ખબર પડી જાય કે એક્ટર સારો નથી. એટલે આજે હું મારી નાખીશ કહેવા માટે કોઈક અનુભવ હોય છે, તો એ અનુભવ જે સક્ષમ રીતે પ્રકટ કરી શકે તેનો નામ સારો એક્ટર, અભિનેતા. અભિનયતી, અભિનયતી એટલે શું? કે પોતાના હૃદયમાં રહેલા ભાવ, તેના હૃદયમાં ભાવ હોતા જ નથી, પણ જે પાત્રના હૃદયમાં રહેલા ભાવ છે. એક્ટરના હૃદયમાં કોઈ ભાવ નથી હોતો, એ તો પાત્ર હોય છે કોઈકનો, એ પાત્રમાં રહેલા ભાવ સુધી તમને ઘસડીને લઈ જાય. એટલે તે સ્થિતિમાં તમે ન હો, કોઈ ક્રોધની વાત ન હોય, પણ તમને એમ ક્રોધ અનુભવ થવા માંડે, કોઈ હસવાની વાત ન હોય, તમને હાસ્ય આવવા માંડે, કોઈ રડવાની વાત ન હોય છતાંય તમને રડાવી નાખે, તેનું નામ અભિનેતા. શા માટે અભિનેતા? કે એ મનોભાવ સુધી તમને લઈ જાય છે, ખેંચીને. શેનાથી લઈ જાય છે? એની પાસે સાધન શું છે? અનુભવો બધા. એને બાકાયદા કાબુ હોય છે દરેક અનુભવ ઉપર. એનો એનો નિરીક્ષણ એટલો સમર્થ નિરીક્ષણ હોય છે કે વ્યક્તિના આવા મનોભાવ હોય તો આવા અનુભવ પ્રકટ થાય છે, આ મનોભાવ હોય તો આવા અનુભવો પ્રકટ થાય છે. એનું જેને સક્ષમ ઓબ્ઝર્વેશન હોય, નિરીક્ષણ હોય, અને એ પોતાની મેળે એ ભાવ ન હોય, મનોભાવ એના હૃદયમાં, તો પણ એ પ્રકટ કરી શકે, તો બસ અભિનેતા. અને આપણે શા માટે અભિનેતા નહીં? કે બધા જ અનુભવો આપણે પ્રકટ કરતા હોઈએ છીએ, પણ એ ભાવ હોય ત્યારે પ્રકટ કરી શકીએ, પણ ભાવ ન હોય ને કોઈ કહે કે આમસ્તુ કરીને દેખાડો તો
એટલે ક્રોધ ના હોય ને કોઈ કે ક્રોધ કરીને દેખાડો તો આપણને આવે જ નહીં ક્રોધ. ક્રોધનો અનુભવ આપણે પ્રકટ ના કરી શકીએ એના કારણે આપણે સક્ષમ અભિનેતા નથી. ખ્યાલમાં આવી ને વાત? તો હવે વાત જો ફરીથી સમજો સ્પષ્ટ કે કોઈક મનોભાવ, તે મનોભાવનો કોઈક આલંબન વિભાવ, અને તે આલંબન વિભાવની સાથે આપણે કેવો જાતનો વર્તાવ કરવો તેના કંઈક અનુભવ. હજી ઘણી બધી આવશ્યકતાઓ છે પણ આ ત્રણ વાતને આપણે નિગાહની સમક્ષ રાખીશું તો તત્કાલ પૂરતો આપણો કામ ચાલી જશે. તે ભક્તિ જો એક ભાવ હોય, એ ભક્તિના ભાવનો આલંબન વિભાવ જે ભાઈએ કહ્યું ને ઈષ્ટદેવ, તે ઈષ્ટદેવ હોય છે. અને એ ઈષ્ટદેવ સાથે કઈ જાતનો વર્તાવ રાખવો, એટલે કઈ જાતના ઈષ્ટદેવ પ્રત્યે અનુભાવો પ્રકટ કરવા, કઈ જાતના ભાવને પ્રકટ કરવા બાહરી રીતે, તે બધા એ ઈષ્ટદેવ પ્રત્યેના આપણા અનુભાવો. આ જો અનુભાવનો તમને બરાબર સ્વરૂપ સમજમાં આવી ગયું હોય તો આ સેવા કૌમુદી સમજમાં આવી જશે. અને જો આ અનુભાવનું સ્વરૂપ તમને સરખી રીતે સમજમાં ના આવે તો સેવા કૌમુદી સમજવી થોડીક અઘરી પડશે. એટલે હજી તમારે કંઈક પૂછવું હોય તો પૂછી લો એ બાબતમાં, અને સમજમાં આવી ગયું હોય તો આપણે આગળ ચાલીએ. કંઈકને કોઈકને કંઈક પૂછવું હોય આંગળી ઊંચી કરે પૂછી જુએ. મૂળ આ મુદ્દાની ત્રણ વાત છે, આલંબન વિભાવ, કોઈક એક મનોભાવ, અને તે મનોભાવને પ્રકટ કરનારા અનુભાવો. જેમ ગુસ્સો આવે તો મેં તમને કહ્યું ને કે ભોત, એમ ઉર્દુમાં એક છે, ભવે તંતી હૈ ખંજર હાથ મેં હૈ તન કે બેઠે હૈ. પેલો શાયર કહે છે, કિસી કી આજ બિગડી હૈ કે વો યું બન કે બેઠે. કોઈ કોઈકનો સત્યાનાશ થવાનો છે આજે. તો આ અનુભવ છે કે ભવે તંતી હૈ ખંજર હાથ મેં હૈ તન કે બેઠે હૈ. પછી સમજી જવાનું કે કિસી કી આજ બિગડી હૈ કે વો યું બન કે બેઠે. તો આ અનુભવ, તે ભક્તિના જે અનુભવો એની શી એની બધી ચર્ચા મુખ્યત્વે અહીંયા સેવા કૌમુદીમાં કરવામાં આવી છે. શા માટે કરવામાં આવી તો આપણે સરખી રીતે સમજવાની એક ફરીથી આવશ્યકતા ઊભી થાય છે. કેમ કે ભક્તિવર્ધનીના આપણા કેશોદના વ્યાખ્યાનમાં આપણે જોયું, ભક્તિ ભાવ છે, આપણો એક મનોભાવ છે, મહાત્મ જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહનો એક આપણો ભાવ છે પરમાત્મા પ્રત્યેનો. તે ભાવ પરમાત્મા પ્રત્યેના આપણા ભાવની બાબતની કાળજી કેવી રીતે રાખવી તેની ઘણી બધી ચર્ચાઓ આપણે સિદ્ધાંત વચનાવલીમાં જોઈ હતી, જેમાંથી કદાચ 8 કે એવા કેટલાક મુદ્દાઓ આપણે અહીંયા કરી શક્યા હતા કેશોદમાં. એક વાત સાવધાનીથી સમજજો, તે 8-8 મુદ્દાઓ પેલા મનોભાવની સુરક્ષાની બાબતમાં હતા, બીજી કોઈ બાબતમાં નહોતા. એના અનુભવો મેં કોઈ પણ પ્રકટ કર્યા હોય એ તો માણસની પોતપોતાની શૈલી છે અનુભવો પ્રકટ કરવાની, પણ મુખ્ય મુદ્દો એમાં એ જ હતો કે જો ભક્તિ પ્રભુ પ્રત્યેનો આપણો દિવ્ય એક મનોભાવ હોય તો એ મનોભાવની કઈ રીતે આપણે કાળજી રાખીશું તો એ મનોભાવ જળવાશે, અને કઈ રીતે એ બાબતમાં આપણે ગફલતમાં રહીશું તે સિદ્ધ થયેલો મનોભાવ પણ અંતે રૂંધાઈ જાય. જેમ કદાચ હું ભૂલતો ન હું તો તે કેશોદમાં પણ મેં એક વાત કહી હતી કે ક્રોધ આવતો હોય અને તે ક્રોધ જ્યારે આવી રહ્યો છે તેના જે અનુભવો છે તેના ઉપર આપણે કાબુ મેળવી શકીએ, ક્રોધ ઉપર કાબુ ન મેળવી શકીએ. કેમ કે આવી ગયો ક્રોધ એ તો આવી જ ગયો, માથે પડેલા મફતલાલ છે બધા, એના ઉપર કાબુ ન જ મેળવી શકાય.
પણ એના જે અનુભવો છે વિવેકશીલ માણસ જે છે ને એના ઉપર કાબુ મેળવી શકે. અને જો દાખલા તરીકે ક્રોધ તમને આવ્યો તો તમારી ચહેરાની આ નસો તણાઈ જશે, ભોં તણાઈ જશે, કાંઈ ગાળો ભાંડવાની ઈચ્છા થશે, કાંઈક હોઠ ફફડશે, કાંઈક મુઠ્ઠીઓ મીચાશે આમ. તો એ જે બધા અનુભવો છે એના ઉપર તમે કાબુ મેળવવાનો ધીમે ધીમે પ્રયાસ કરો કે તમને ક્રોધ આવ્યો છે પણ તમારે ગાળો નથી આપવી, ક્રોધ આવ્યો છે પણ તમારે તમારો બોલવાનો સુર ઊંચે નથી ચડવા દેવો, એટલી જ હળવાશથી બોલવું છે. એમ ધીમે ધીમે દરેક અનુભવ ઉપર જો તમે કાબુ મેળવતા જશો સરવાળે, એક દિવસે ક્રોધ આવતો બંધ થઈ જશે. એક નિયમ છે. કેવી રીતે એને સમજવું? કે બીજનું આપણે વાવેતર કરીએ, એક પ્રયોગ કરીને જુઓ તો તમને ખ્યાલ આવે. બીજનું વાવેતર કરો માટીમાં, બહુ સારી માટી, આપણે ખાદ એ નાખ્યો હોય, પાણીએ સિંચ્યું હોય, માટી પણ ફળદરૂપ માટી હોય, જે જેટલા દિવસ લાગવાના હશે તેટલા દિવસ લાગ્યા પછી એ બીજમાંથી કંઈક અંકુર ફૂટશે. એ ફૂટેલા અંકુરમાંથી જ્યારે અંકુરમાંથી એક પત્તો બહાર ફૂટે એને કાપી નાખો, જ્યારે ફૂટે ત્યારે કાપી નાખો, ખતમ, વૃક્ષ મરી જશે. કેમ? કે વૃક્ષને વધવાની, વૃક્ષને જીવવાની પ્રક્રિયા જે છે એના પત્રરૂપી અનુભવો પ્રકટ થાય છે. એ જેટલા સઘન પત્રો એનામાં પ્રકટ થશે એટલો વૃક્ષ વધારે જીવંત, અને જેટલા ઓછા પત્ર એમાં પ્રકટ થશે એટલો વૃક્ષ મરણિયાલ થતો જશે. ખ્યાલમાં આવી ને વાત તમને? તો દરેક પાંદડાને કાપતા જ ચાલ્યા જાઓ. ખાલી જે પેલો ડંઠુલ છે ને એ જીવી નહીં શકે વધારે દિવસ, મરી જ જશે, પાછળ પડી જાવ એને કે પાંદડા નહીં રહેવા દઈએ. તારે જળ કાપવાની જરૂરત જ નથી, જળ કપાઈ ગઈ, એની પાછળ પડવું પડશે કે તારા ઉપર પાંદડા, આ થડ ઉપર હું પાંદડા નહીં રહેવા દઉં. જે પાંદડો આવે કાપ, જે પાંદડો આવે કાપ, જે પાંદડો આવે કાપ. પછી જળ કાપવાની જરૂરત નથી પડતી, પોતાની મેલે જળ ખતમ થઈ જતી હોય છે, એ પુરુષાર્થની જરૂરત નથી રહી જતી. એમ આપણા હૃદયના જે મનોભાવો છે એ મનોભાવોના જે અનુભવો પ્રકટ થતા હોય એ અનુભવોના પાંદડાઓને કાપતા રહો, કાપતા રહો, કાપતા રહો. સિસ્ટમેટિક એક પુરુષાર્થ છે, હો સરવાળે એ મનોભાવ પોતાની મેળે કપાઈ જશે, કાપવાની જરૂરત નહીં પડે. એક પ્રક્રિયા છે કોઈ પણ મનોભાવને કાપવાની, શાસ્ત્ર સિદ્ધ, યોગશાસ્ત્ર સિદ્ધ પ્રક્રિયા છે. આ કઈ હળવાશમાં લેવાની વાત નથી. પણ જે મનોભાવોને તમને વૃદ્ધિંગત કરવા છે, એટલે મેં ત્યાં ભક્તિવર્ધિનીમાં કહ્યું હતું, યયા યથા ભક્તિ પ્રવૃદ્ધાસ્યાત તથોપાયો નિરૂપ્યતે. આ ભક્તિનું જે બીજ છે એ અંકુરિત થાય, પલ્લવિત થાય, પુષ્પિત થાય, ફલિત થાય, તો એના જે જે અનુભવો છે એને પ્રકટ થવા દો. કોઈક લોકો ચીડશે, ચીડશે તો ચીડશે, એની બીક નહીં રાખવાની. જો ભક્તિને વધારવી હોય તો કોઈક તો ચીડશે, કુછ તો લોક કહેંગે, લોકો કા કામ હૈ કહેના, કહેવા દો એમને. તમે તમારું વૃક્ષને અંકુરિત, પલ્લવિત, પુષ્પિત થવા દો. પછી જો પોતાની મેલે જળ નીચેથી, તમને જળને કોઈ તાણીને લાંબી નહીં કરવી પડે, જળને ખેંચીને તમે વધારે ઊંડી નાખવી નહીં પડે, જળ પોતાની મેલે ભીતર જતી જશે અને વૃક્ષ એટલો મજબૂત થઈ જશે કે કોઈ વાવાઝોડું આવે ને પણ એ તમારા ભક્તિના વૃક્ષને હલાવી નહીં શકે. પણ એના પહેલા જે આપણી પાસે પુરુષાર્થ છે, તે પુરુષાર્થ શું છે કે એના જે અનુભવરૂપી જે પાંદડાઓ છે એને કોઈ ઘેટા કે બકરી કે ઊંટ, આવા જે ખોરાફાતી પ્રાણીઓ છે જે પાંદડાને ચરી જાય એને ચરવા ન દો. એને બીજું કંઈક આપો ભલે, તમારા જ હોય તો,
ગાઝ આપો એને, પેલું શું કપાસી